વડોદરાના દરજીપુરા ખાતે નેશનલ હાઈવે પર આજે એક અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં 7થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। આ મોતના આંકડામાં બાળકોનો પણ સમાવેશ થાય છે। વડોદરાથી પસાર થતા નેશનલ હાઈવે દરજીપુરા ખાતે આજે સવારે 11 વાગે એક અકસ્માત થયો છે। આ અકસ્માત એક ટ્રેલર અને છકડા વચ્ચે થયો છે અને છકડામાં સવાર જે લોકો છે તેમાંથી 7થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે। આજે 11 વાગે એક ટ્રેલર જે ભરૂચ તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે ટ્રેલરનું બેલેન્સ બગડતા ડિવાઈડર કૂદીને તે બીજી સાઈડ પર જતો રહ્યો હતો અને ત્યાં તે એક છગડો જે પસાર થઈ રહ્યો હતો તેને આ ટક્કર મારી હતી। આ ટક્કર માર્યા બાદ છકડામાં સવાર લોકોને બચાવવા માટે આજુબાજુના લોકો પણ પહોંચી ગયા હતા અને થોડીક જ વારમાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ટ્રેલરની નીચે દબાઈ ગયેલા જે લોકો હતા તેને ફાયર બ્રિગેડની મદદથી અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર અર્થે SHG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। SHG હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7થી વધુ લોકોના મોતના સમાચાર પણ આવી રહ્યા છે। ત્યાં જે ચશ્મદીદ હતા જેને આ ઘટના જોઈ હતી અને જે બચાવ કાર્યમાં લાગ્યા હતા તેમનું શું કહેવું છે એ સાંભળીએ। અમારા કાકા સસાન છોકરા થાય છે, શું નામ હતું? સંદીપ। શું કરતો હતો? એ છકડો ચલાવતો હતો। આજે શું થયું, તમને શું થયું? હવે એટલે એવું હતું કે છકડો ભરી નીકળ્યો, મારા ભાઈબંધો ફોન આવ્યો કોઈ એક્સિડન્ટ થયો છે, જોવા ગયા તો ખબર પડી કઈ રીતના એક્સિડન્ટ હતું। હવે ભાઈ પછી અમે ખબર પડી કે દવાખાને લઈને આવ્યા છે, અમે આગળ તપાસ કરી તો આવું થયું છે। કન્ટેનર સામેની સાઈડ થી આવીને અને રોંગ સાઈડ થી કૂદીને અને ડાયરેક્ટ છકડામાં ઠોકાવ્યું છે, એવું થયું। ભાઈની ઉંમર કેટલી હતી છકડાવાળા? 22 વર્ષ। મને લગભગ 12-18 ફોન આવ્યો હતો કે ભાઈ મને મિત્રનો ફોન આવ્યો, મને કે કઈ એક્સિડન્ટ થયું છે, મેં કીધું ચાલને મેં કીધું આવું છું, મેં કીધું જોવા ગયો તો આવું બનાવ બન્યો હતો ત્યાં આગળ। નવરાત્રિના 9મા દિવસે વડોદરા પાસે આવેલ દરજીપુરા ખાતે જે અકસ્માત થયો છે તે અકસ્માતમાં 7થી વધુ લોકોના મોત અને તેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આજે આ સમગ્ર ઘટના પર વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે પણ માહિતી આપી છે। હાલના તબક્કે 7 વ્યક્તિઓના મરણ થયેલા છે અને 7 વ્યક્તિઓ સારવાર માટે SHG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। એટલે હું અને એડિશનલ CP ચિરાગ કરોડિયા સાહેબ બંને અત્યારે વિઝિટ કરવા આવ્યા છીએ અને સુપ્રિન્ટેન્ડન્ટ SHGએ એની સારવાર ખૂબ ઝડપથી ઓગમેન્ટ કરી છે। જે 7 ઇન્જર્ડ છે એમને સ્ટેબલ કન્ડિશન છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ એ કોઈ અત્યારે એમના કોઈ ખતરો નથી અને લગભગ એ બધા જ સલામત રહેશે। ઇજાગ્રસ્તોની સારવાર એના માટે જ હું આવ્યા છીએ અમે અને એની સારવાર ચાલુ થઈ ગઈ છે, ખૂબ સારી રીતે સારવાર પિકઅપ થઈ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી। 7 જેટલા ડેડ બોડી રિકવર થયા છે અને અત્યારે પોસ્ટમોર્ટમ માટે લાવેલા એ જે મને પોલીસ અધિકારીશ્રી તરફથી જે જાણવા મળ્યું છે એડિશનલ CP સાહેબ તરફથી એ મુજબ ટ્રેલર ચાલક દ્વારા કોઈ વાહનને બચાવવા જતાં એનો કંટ્રોલ ગયો અને સામેની સાઈડની રિક્ષા સાથે અકસ્માત થયો છે અને જે અકસ્માત થયો છે એ લોકો દેવગઢ બારિયા વિસ્તારના હતા અને કોઈ સારવાર માટે અહીં આગળ આવેલા હતા। વડોદરાના પાસે આવેલ નેશનલ હાઈવે પર જે અકસ્માત થયો છે આ અકસ્માત બાદ ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે। આ અકસ્માતમાં જે ટ્રેલર હતું તેની ટક્કર જે છકડા સાથે થઈ છે તે છકડામાં 10થી વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે। હાઈવે પર આ છકડાઓ આટલા બધા સવારી સાથે કેવી રીતે ફરી શકે છે તે પણ સવાલ છે। RTO અને રૂરલ પોલીસ જે ટ્રાફિકનો ભાગ છે
તેવો આ પ્રકારના જે વાહનો ચાલે છે તેની પર રોકથામ ક્યારે લગાવશે તે સૌથી મોટો સવાલ છે। કેમ કે આવી જોખમી સવારીના કારણે જ આજે 7 થી વધુ લોકોના મોત થયા છે। નવરાત્રીના આ 9મા દિવસે જે અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં 7 થી વધુ લોકોના જે મોત થયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ મોત બાદ હવે આ જે ઘટના છે તેને આપણે કઈ રીતે લઈશું, શું ટ્રાફિકમાં સુધાર થશે કે પછી આવા છકડા જેવા વાહનોમાં જે વધુ પડતી સંખ્યા ભરીને જે જોખમી મુસાફરી થાય છે તેને રોકવા માટે પણ કોઈ પગલાં ભરીશું તે જોવાનું રહે। કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે।